विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश यूनिट 8 ए डे इन लाइफ इन द लाइफ ऑफ एन इंडियन फाइटर पायलट भारतीय फाइटर पायलट ना जीवन नो एक दिवस पार्ट 1 विषय विद्यार्थी मित्रों आप अभ्यास करीशु यहां इट इज 5 ओक्लॉक डैश 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 टाइम ऑन टार्गेट एटा सुधी विद्यार्थी मित्रों आप अभ्यास करवानो छे विद्यार्थी मित्रों वीडियो जोवा माटे बेसो त्यारे टेक्स्टबुक अवश्य राखजो पेज नंबर 78 पर इट इज 5 o'clock ऑन ए कोल्ड फेब्रुआरी मॉर्निंग ठंडा फेब्रुआरी ना सवार ना 5 वाग्या छे मॉर्निंग ऑपोजिट इवनिंग विंग कमांडर के सुरेश स्टेप्स इनटू ए स्टाफ कार That will take him to an airbase of India's western sector. विद्यार्थी मित्रों वेस्टर्न એટલે પશ્ચિમનો કે જે કે વિંગ કમાન્ડર કે એસ સુરેશ સ્ટાફની ગાડીમાં બેસે છે જે તેમણે ભારતના એમ કે પશ્ચિમ વિભાગના હવાઈ મથક પર એમ કે લઈ જશે The black car passes through barrack type houses and stops at an Air Force security gate. Barrack એટલે વિદ્યાર્થી મિત્રો લશ્કરી સિપાઈઓનો રહેવા માટેનું એક લાંબુ મોટું મકાન. Security એટલે કે સલામતી અથવા તો સુરક્ષા. તેમને એમ કે કાળી ગાડી બેરિંગ જેવા એમ કે મકાનો પાસેથી પસાર થઈને એરફોર્સ એટલે કે વાયુસેનાના સલામતી દરવાજા પાસે ઉભી રહે છે એ યુનિફોર્મ ગાર્ડ રેકોગ્નાઇઝિસ સુરેશ એન્ડ સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી ગાર્ડ એટલે ચોકીદાર રેકોગ્નાઇઝ એટલે ઓળખી જવું સેલ્યુટ એટલે સલામ અને સ્માર્ટલી એટલે રૂ આપવી ગણેશ પેરેલ ચોકીદાર સુરેશને એમ કહે છે કે ઓળખે છે અને તેમને એમ કહે છે કે રૂ આપવી સલામ કરે છે બિહાઇન્ડ ગેટ સ્ટેન એમઆઈજી ઓફ આઈએએફ સ્ક્વેડ્રન્સ ઇટ અંડર એ ડિફરન્ટ કમાન્ડર ગેટની પાછળ આઈએએફ એટલે કે વિદ્યાર્થી મિત્રો ફૂલ ફોર્મ થઈ જાય ઇન્ડિયન એરફોર્સ એટલે કે ભારતીય વાયુ સેના સ્ક્વોડ્રન એમ કે એમઆઈજી પાસે એટલે કે એમઆઈજી ઉભા છે અને એમ કે દરેક સ્ક્વોડ્રન એમ કે એક એક કમાન્ડર સંચાલન એમ કે કરે છે કે એ સુરેશ કોલ્ડ એસ કુકી કમાન્ડ 321 સ્કેન્ડર અને કે છે કે એ સુરેશ જેઓને એમ કે છે કે કુકી તરીકે એમ કે છે કે કહેવામાં આવે છે તે એમ કે છે કે 321 સ્કેન્ડરને એમ કે છે કે સંચાલન કરે છે એક 5:20 AM કુકી ઇઝ ઇન એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ સવારે કે 5:20 કલાકે એમ કે કુકી ઉડ્ડયન આયોજન ખંડમાં એમ કે છે દેર આર મેપ્સ એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધ વર્ક્સ હવે આઈડેન્ટિફિકેશન એટલે કે સ્થળ નિર્દેશ એટલે કે દિવાલો પર અને દિવાલો પર એમ કે છે કે નકશાઓ અને એમ કે છે કે સ્થળ નિર્દેશ કરતા એમ કે છે કે ચાર છે ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ હવે કહે છે કે કુકી માટે આજનો આદેશ છે ઓર્ડર એટલે આદેશ એન એર સ્ટ્રાઇક એ બાટલા એટલે કે આ ગામનું નામ છે વિદ્યાર્થી મિત્રો પંજાબ એ 7 AM
सवारी सात कलाके अथवा तो वागे पंजाब ने कच के बाटला गाम पर एम कच के हवाई कच के हुमलो ही विल लीड ए टू प्लेन फॉर्मेशन अगेंस्ट एनिमी 17 आर्म्ड ब्रिगेड ऑफ ए हॉस्टाइल कंट्री लीड એટલે સંચાલન કરવું ફોર્મેશન એટલે રચના એનિમી એટલે દુશ્મન ને હોસ્ટાઇલ એટલે કે શત્રુનું અથવા તો શત્રુતા વાળું દુશ્મન વાળું કે છે કે દુશ્મન દેશને એમ કે છે કે સત્તરમાં કે છે આર્મડ બીગે સામે તેઓ કે છે કે તેઓ એટલે કે કોણ તો કે છે કે કુકી એમ કે છે બે વિમાનના ગોઠવણીનું એમ કે છે કે તેઓ એમ કે છે કે સંચાલન કરશે This mission is assigned by command headquarters. અને આ કાર્ય તેમણે લશ્કરી વડા મથકમાંથી આપવામાં આવ્યો છે. Mission એટલે કાર્ય અને assign એટલે આપવું. Wartime condition એટલે કે યુદ્ધ સમયની એમ કે છે અને condition એટલે પરિસ્થિતિ. Are practiced as actually as possible. હવે કે છે કે યુદ્ધકાલીન પરિસ્થિતિઓની તાલીમ શક્ય તેટલી એમ કે છે કે વાસ્તવિક રીતે એમ કે છે કે લેવામાં આવે પોસિબલ ઓપોઝિટ ઇમ્પોસિબલ ઓન ધીસ ડે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક રિસ્ક એટલે કે જોખમ એટલે કે આ દિવસે કુકી એટલા બધા કે વ્યસ્ત છે કે તેઓ એમ કે છે કે જોખમની ચિંતા કરતા નથી હી કોલ્સ ધ મિટિરિયોલોજિકલ ઓફિસ સર ટુ ગેટ ધ વેધર રિપોર્ટ થી ક્લાઉડ્સ એટ 550 મીટર્સ વિઝિબિલિટી 5 કિલોમીટર્સ એ હેઝ એટ 400 મીટર્સ વેસ્ટ વિન્ડ એટ 15 કિલોમીટર પર અવર એન્ડ સ્લાઇટ એન્ડ ડિસ્ટર્બન્સ હવે કે છે વિઝિબિલિટી એટલે કે દેખી શકાય તેવું વેધર રિપોર્ટ એટલે કે હવામાન થાય ખાતાની કે કે માહિતી ને હે એટલે કે ધુમ્માસ એટલે કે કે હવામાનની કે કે માહિતી મેળવવા માટે તેઓ એમ કે કે હવામાન અધિકારીને એમ કે કે સંપર્ક કરે છે 550 મીટર કે પર ઘાટા એમ કે કે વાદળ 5 કિલોમીટર સુધી કે સ્પષ્ટ દેખી શકાય તેવું એમ કે હવામાન 400 મીટર ધુમ્માસ 15 કિલોમીટર પર અવરની ઝડપે ફૂંકાતો એમ કે પશ્ચિમી પવન અને કે કે થોડી તોફાની હવા એમ કે છે નાવ માર્કર પેજ રૂલર્સ પ્રોટેક્ટર્સ એન્ડ કમ્પાસિસ આર વેટિંગ ફોર હિમ ઓન એ લોંગ વુડન ટેબલ હવે કે કે લાકડાના એક લાંબા ટેબલ પર માર્કર પેજ હવે કઈ કઈ વસ્તુઓ છે જોઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો કે છે કે ફૂટપટ્ટીઓ પછી કે કોણ માપક અને કે કે હોકા યંત્રો તેમને એમ કે રાહ જોઈ રહ્યા છે કુકી ટેક્સ આઉટ એ મેપ ફ્રોમ ધ શેલ્ફ એન્ડ ચોક્સ આઉટ ઓફ આઉટ ધ પાથ એન્ડ સ્પીડ ઓફ ધ પ્લેન અને કુકી એમ કે અભરાઈ પરથી એમ કે એક નકશો લઈને વિમાનને એમ કે માર્ગ અથવા તો રસ્તો અને એમ કે ગતિ નક્કી કરે છે સ્પીડ એટલે ગતિ ઇન વન અવર ધ મિશન ઇઝ પ્લાનેડ અને એક કલાકમાં આમ તો એમ કે મિશનની જે યોજના જે છે એમ કે છે કે તૈયાર થઈ જાય છે અવર એચ ઓ યુ આર અવર એટલે કલાક અને ઓ યુ આર અવર એટલે અમારું અથવા આપનું ધેન હી ગોઝ ટુ અનધર રૂમ એન્ડ ડિસ્કસીસ ધ ટાર્ગેટ ટાર્ગેટ એટલે લક્ષ્ય વિથ એન આર્મી ઓફિસર અને પછી એમ કે છે કે તેઓ બીજા ખંડમાં જઈ એક એમ કે છે કે લશ્કરી અધિકારી સાથે લક્ષ્યની એમ કે છે કે ચર્ચા કરે છે સ્ટેન્ડર્ડ લીડર બંડર ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધે સ્ક્વોન્ડન લીડર બંડલ ત્યાગી પણ એમ કે છે ત્યાં હાજર છે પ્રેઝન્ટ ઓપોઝિટ એબસન્ટ હી ઇઝ કુકીઝ વિંગમેન ઓન ધીસ ટ્રી કે છે કે આ મિશનમાં એમ કે છે કે જે કાર્ય જે છે એમાં કે તેઓ એમ કે છે કુકીના એમ કે છે કે વિંગમેન છે ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝિસ રેન્ક મીન્સ નથિંગ રેન્ક એટલે હોદ્દો કે છે કે આવી તાલીમ દરમિયાન
होता नहीं, कहते कि कोई महत्व नहीं। Only 20 minutes are left before engine starting time. लेकिन एंजिन शुरू करवाने मात्र कितने 20 मिनट बाकी छे। कुकी ग्रेस हेलमेट ऑक्सीजन मास्क एंड हेडसेट एंड वॉक्स टू द सर्विसिंग स्टेशन। अब ग्रेब ग्रेब એટલે વિદ્યાર્થી મિત્રો પકડી રાખવું કે છે તો કુકી એમ કહે કે હેલ્મેટ ઓક્સિજન માસ્ક અને એમ કહે કે લીડ સેટ લઈને કહે કે સર્વિસિંગ સ્ટેશન ને એમ કહે કે જાય છે ધેન હી એક્ઝામિન્સ ફોર્મ્સ સર્ટિફાઈંગ ધેટ એવરી પાર્ટ ઇન ધ પ્લેન હેઝ બીન ચેક્ડ હવે એક્ઝામિન્સ એટલે કે તપાસણી કરવી સર્ટિફાઈંગ એટલે કે પ્રમાણિત કરવું હવે કહે છે કે વિમાનનો દરેકે દરેક ભાગ એમ જે છે બરાબર એમ કહે છે કે તપાસવામાં આવે છે તેનો કહે છે કે પ્રમાણપત્ર આપતા ફોર્મ એમ કહે છે કે તેઓ ધેન હી વો એટલે કે જે ફોર્મ જે છે એવો એમ કહે છે તેઓ તપાસે છે ધેન હી વોક્સ અરાઉન્ડ ધ પ્લેન ટુ ચેક ફોર લીક્સ લીક્સ એટલે અહીંયા ચૂવો લૂઝ પેનલ્સ એન્ડ પિન્સ કહે છે કે પછી તેઓ એમ કહે છે કે વિમાન એમ કહે છે કે ફરતે ફરીને એમ કહે છે કે લીક પછી કે ઢીલી જે બની ગયેલી કે પેનલ અને કે જે પિન તો એમ કહે છે કે નથી ને તેઓને એમ કહે છે કે તે ચકાસણી કરે છે દેર આર નન સો હી ક્લાઇમ્સ ઇન ટુ હિઝ સીટ કનેક્ટ્સ હિઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો અને એમ કહે છે કે બધું જ એમ કહે છે કે યોગ્ય છે તેથી એમ કહે છે કે તેઓ તેમને એમ કે સીટ પર બેસ પર એમ કહે છે કે ચડી જાય છે પછી કહે છે કે નેક્સ્ટ હી પુલ્સ આઉટ એ સેફ્ટી પિન ફ્રોમ ધ સીટ એન્ડ ધેન બીકમ્સ લાઈવ અને તેમનો જે ઓક્સિજન જે છે આગળ કહે છે પ્રમાણે ઓક્સિજન પુરવઠો અને રેડિયો એમ કહે છે કે જોડે છે ત્યાર પછી એમ કે તેઓ સીટમાંથી એમ કે એક સુરક્ષા પિન એમ કહે છે કે ખેંચી કાઢે છે અને પછી કહે છે કે લાઈવ લાઈવ એટલે કે અહીંયા તૈયાર એમ કહે છે કે થાય છે ઇફ હી પુલ્સ ધ કોર્ડ કોર્ડ એટલે કે જાડી દોરી એમ કહે છે ધ સીટ વિથ એ પેરાશૂટ વિલ રોકેટ 200 મીટર્સ આઉટ ઓફ ધ એરક્રાફ્ટ ઇન લેસ ધેન એ સેકન્ડ પરંતુ એ કહે છે કે જો એમ કહે છે કે તેઓ દોરી ખેંચે તો એક એક સેકન્ડ થી પણ એમ કહે છે કે ઓછા સમયમાં પેરાશૂટ સાથે એમ કહે છે કે સીટ વિમાનની એમ કે બહાર 200 એમ કહે છે કે મીટર દૂર ફેંકાઈ જાય ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ અને છેવટે એમ કે છે ઉડાન પહેલા એમ કે છે કે છેલ્લી એમ કે છે કે ફરજિયાત એમ કે છે ચકાસણી કરવી એમ કે છે કે ઇટ ઇઝ કોલ્ડ અ ટેફલુપ ટ્રીમ અને એમ કે છે ટેફલુપ ટ્રીમ કહેવાય છે એર પ્રેશર એર બ્રેક એલોન્સ ફ્લેપ ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓક્સિજન હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક્સ હવે આ બધું જે છે એ પ્રમાણે શરૂ રહે છે Now he begins to taxi on the runway. Wingman Tagi joins him in another MiG-21, which is a વિદ્યાર્થી મિત્રો 79 પેજ પર સિંગલ સીટર ફાઇટર પ્લેન અને હવે એમ કહે છે કે તેઓ ચાલુ શરૂ કરવાને એમ કહે છે કે શરૂ કરે છે રનવે પર એમ કે વિંગમેન ત્યાગી એમ કહે છે કે એકબીજા MiG-21 માં એમ કે તેમની સાથે એમ કહે છે કે જોડાઈ જાય છે ટેક ઓફ પરમિશન પરમિશન એટલે પરવાનગી રિસીવડ ધ ટુ પાયલોટ એક્સલે એટલે કે વેગ આપો ધ રનવે અને એક બેઠક પર એમ કે લડાકુ એમ કે વિમાન ઉડવાની પર ઉડવાની કહે છે કે પરવાનગી મળતા જ બંને પાયલોટ જે છે એ રનવે પર એમ કે ગતિ વધારે છે ધેર વિંગ ટીપ આર જસ્ટ કમ સેન્ટીમીટર્સ અપાર અને તેમના વિમાનની પાખોની એમ કે અણી ફક્ત એમ કે છે કે થોડા એમ કે સેન્ટીમીટર દૂર રહે છે ધે લિફ્ટ ઓફ એટ 360 કિલોમીટર પર અવર એન્ડ સૂન ક્લાઇમ્બ અપ એન્ડ ગેટ 950 કિલોમીટર પર અવર અને તેઓ એમ કહે છે કે 360 કિલોમીટરની ઝડપે એટલે કે વિમાન એમ કે ઉપર ચડાવે છે અને થોડી જ વાર એમ કે વધુ ઊંચાઈ જઈને 950 કિલોમીટર પર અવર ની ઝડપે એમ કહે છે કે ઉડે છે ઇટ ઇઝ 6:45 AM 15 મિનિટ્સ બિફોર ધેર ટાઈમ ઓન ટાર્ગેટ એટલે કે સવારના 6:45 વાગ્યા છે
लक्ष्य पर पहुंचवानी के 15 मिनिट पहला नो समय छे। तो विद्यार्थी मित्रों अहीं आटला सुधी आपणे पार्ट 1 नी अंदर जोयुं। अहीं तेना प्रश्न ना जवाब जोईए के फर्स्ट जे छे व्हाट डज नंबर 321 रिफर टू। विद्यार्थी मित्रों अहीं डज આપેલું છે સાદા વર્તમાનકાળનું છે એટલે અહીંયા રિફર નું અહીંયા થઈ જશે રિફર્સ। તો નંબર 2321 રિફર્સ ટુ ધ સ્પેન્ડર કમાન્ડેડ બાય કુકી। સેકન્ડ વેન ડઝ બીંગ કમાન્ડર કે સુરેશ ગો એટ 5 એએમ બીંગ કમાન્ડર કે સુરેશ ગોઝ ટુ ધ એબેસ ઓફ ઇન્ડિયા વેસ્ટર્ન સેક્ટર। થર્ડ વોટ ઇઝ કે સુરેશ કોલ તો કે સુરેશ ઇઝ કોલ કુકી। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમે તમારી જાતે પ્રશ્નોના જવાબ બનાવી તમારી નોટબુકમાં લખજો। આપણે આગળ પાર્ટ 2 ની અંદર બીજો ભાગ જોઈશું।